ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? હું તૃપ્તિ સાંગાણી, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ચેનલ, જે તમારી જ એજ્યુકેશન ચેનલ છે, તેમાં આપ સૌનું સ્વાગત કરું છું. ત્યારથી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 દ્વિદલ, જે એક બોધ કથા છે, રાઈટ, એનો આપણે પ્રથમ પાઠનો અભ્યાસ કર્યો હતો. એટલે કે આપણે પ્રથમ બોધ કથા ભણી હતી. આજે આ લેક્ચરની અંદર આપણે બીજી બોધ કથા તરફ આગળ જઈશું. પરંતુ એ પહેલા લાસ્ટ લેક્ચરમાં જે ભણી ગયા તેને ફટાફટ શું કરવું પડશે? રીકેપ કરવું પડશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 3 દ્વિદલ. દ્વિદલ એટલે શું? તો કે દ્વિ એટલે બે, દળ એટલે ભાગ, બે ભાગ. એટલે કે આ ચેપ્ટર બે ભાગમાં વહેંચાયેલો છે, બે બોધ કથાઓ છે. પ્રથમ બોધ કથાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, રાઈટ. આ પાઠના લેખક કોણ છે? તો કે આ પાઠના લેખક છે ડોક્ટર આઈકે વીજળીવાળા. ડોક્ટર આઈકે વીજળીવાળાનો જન્મ ક્યાં થયો હતો? તો કે ડોક્ટર આઈકે વીજળીવાળાનો જન્મ ભાવનગરના અમરગઢમાં થયો હતો. તેમનો જન્મ ક્યારે થયો હતો? તો કે તેમનો જન્મ 14 જુલાઈ 1960માં થયો હતો. તેઓ વ્યવસાયી શું હતા? તો કે તેઓ વ્યવસાયી ડોક્ટર હતા. ઓકે, તેમણે કયા કયા પુસ્તકો લખ્યા છે? તો કે તેમણે પ્રેમનો પગરવ, મોતીચારો, પેચી, તો કે સાયલન્ટ પ્લીઝ અને ઉંદરબાઈને આંખો આવી, રાઈટ. ઉંદરબાઈને આંખો આવી, આ બધા તેના ખૂબ જ જાણીતા પુસ્તકો છે. ઓકે, પ્રથમ જે બોધકથા છે તેનું નામ શું છે? કે મૂર્તિ. ઓકે, શિલ્પી એટલે શું? તો કે શિલ્પી એટલે ધાતુ અને પથ્થરમાંથી નવી કોઈ કોતરણી વાળી વસ્તુ બનાવનાર વ્યક્તિ, એને શિલ્પી કહે છે. શિલ્પી શું કરી રહ્યો હતો? તો કે શિલ્પી એક મૂર્તિ ઘડી રહ્યો હતો. શિલ્પી શા માટે મૂર્તિ ઘડી રહ્યો હતો? તો કે ગામમાં નવા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું, એટલા માટે ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. શિલ્પી શેમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો? તો કે શિલ્પી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. જ્યારે તે મૂર્તિ ઘડી રહ્યો હતો ત્યારે કોણ તેની પાસે આવે છે? તો જ્યારે તે મૂર્તિ ઘડી રહ્યો હતો ત્યારે ગામનો એક માણસ તેની પાસે આવે છે. એ માણસ શિલ્પી પાસે શા માટે બેસી જાય છે? તો કે એ માણસને શિલ્પીના કામમાં રસ પડે છે, એટલા માટે તે શિલ્પી પાસે બેસી જાય છે. જ્યારે તે શિલ્પી પાસે બેઠો હોય ત્યારે અચાનક બીજી મૂર્તિ જોઈ શિલ્પીને સ્વપ્રશ્ન કરે છે. તો જ્યારે એ માણસ બીજી મૂર્તિ જુએ છે ત્યારે શિલ્પીને પ્રશ્ન કરે છે કે શું આ મંદિરમાં બે મૂર્તિની આવશ્યકતા છે? ત્યારે શિલ્પી શો જવાબ આપે છે? શિલ્પી કહે છે, ના ના, એક જ મૂર્તિની આવશ્યકતા છે. તો પેલો માણસ કહે છે કે અહીં તો એક મૂર્તિ ઓલરેડી ભરેલી છે, તો તમે બીજી મૂર્તિ શા માટે કરી રહ્યા છો? ત્યારે શિલ્પી જવાબ આપે છે કે આ મૂર્તિમાં અંત સમયે, જ્યારે એની મૂર્તિનું ઘડતર કામ પૂરું થઈ રહ્યું હતું, એવા સમયે તેના નાક પાસે કસરકો આંખો પડી જાય છે, તિરાડ પડી જાય છે, એટલા માટે મેં તેને બાજુએ મૂકીને બીજી મૂર્તિ ઘડી રહ્યો છું. જ્યારે પેલું માણસ એ મૂર્તિને જુએ છે ત્યારે તો એને કોઈ નુકસાન દેખાતું નથી, પરંતુ એ ધ્યાનથી જુએ છે તો તેને દેખાય છે કે ઓહો, આ તો ખૂબ જ નાનું નુકસાન છે, નાની તિરાડ છે, કોઈને દેખાય એવી નથી. પછી પેલો માણસ શિલ્પીને કહે છે કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? એટલે શિલ્પી કહે છે કે આ મૂર્તિની સ્થાપના પહેલા 20 ફૂટ ઊંચા સ્તંભ પર કરવાની છે. ક્યાં કરવાની છે? તો કે પહેલા ઊંચા સ્તંભ પર કરવાની છે. એટલે પેલું માણસ કહે છે કે ઓહો, જો 20 ફૂટ ઊંચા સ્તંભ પર આની સ્થાપના કરવાની હોય તો પછી તમે નાહકની મહેનત કરો છો, નકામી મહેનત કરો છો, કેમ કે આટલો નાનો ઘસરકો તો ઉપર કોઈને દેખાવાનો નથી. ત્યારે શિલ્પી જવાબ આપે છે કે કોઈને આ ઘસરકો દેખાય કે ન દેખાય, પરંતુ મને એ ઘસરકો દેખાય છે અને મારા ભગવાનને પણ ખબર છે કે મેં એક તિરાડ પડી ગઈ છે.
तो विद्यार्थी मित्रों कर्मनिष्ठा काम प्रत्ये लगन ए चोखी देखाय छे जे आपणे एना पाछळथी शीखवा मळे छे कि जो आपणाथी पण कोई भूल थई होय तो आपणे तरत एने सुधारी लेवी जोईए अने फरी पाछो आपणो काम सारी रीते करवानो प्रयास करवो जोईए। ओटी चलो हवे आपणे आ चेप्टरनी बीजी बोधकथा तरफ जईए। स्वमूल्यांकन, परंतु ते पहेला शुं शीखवुं पड़शे तो कि आ चेप्टरना शब्दार्थ शीखवा पड़शे। तो चलो हुं तमने शब्दार्थनी समजूती आपी दऊं। तो चलो विद्यार्थी मित्रों हवे आपणे आपणा बीजा बोधपाठना शब्दार्थ तरफ आगळ वधीए। अहीं आपणे शब्दार्थनी समजूती मेळवीए। सौथी पहेला जोईए स्वमूल्यांकन। स्वमूल्यांकन એટલે કે પોતાનું મૂલ્ય આંકવું, પોતાની મૂલ્યવણી કરવી, પોતાની જાતને તપાસવી। હવે એ કઈ રીતે બની શકે? એક નાનું ઉદાહરણ આપું। માનો કે તમને કોઈ લીંબુ શરબત બનાવતા શીખવ્યું છે, તો એ તમને બરાબર આવડ્યું છે કે નહીં તમે કેવી રીતે ચકાસી શકો? તો તમે કહેશો એ તો બહુ સિમ્પલ છે મેડમ, અમે જાતે લીંબુ શરબત બનાવીશું અને પછી જોઈશું કે અમારાથી કેવું બન્યું છે। એક્ઝેક્ટલી રાઈટ, એટલે કે તમે જે શીખ્યા છો, તમને જે આવડ્યું છે એની તમારે ચકાસણી કરવી છે, એને સ્વમૂલ્યાંકન કહે છે। ગોટ ઇટ? એટલું જ નહીં, તમે બધી જાતનું સ્વમૂલ્યાંકન કરી શકો છો, તમારા સ્વભાવનું, તમારી આવડતનું, બરાબર, તમારા કામનું। તમે કેવું કામ કરો છો તો એ કોણ તપાસી આપશે? તો કે તમારા મમ્મી છે। ફોર એક્ઝામ્પલ, કોઈ ગર્લ છે એ વાસણ ઉટકવાનું કામ કરે છે, પોતા કરવાનું કામ કરે છે, એ કેવું કરે છે? તો તરત જ એની મમ્મી એને આન્સર આપશે, રાઈટ? તો એ તમારું સ્વમૂલ્યાંકન થયું કહેવાય। ગોટ ઇટ? હવે બીજું એક એક્ઝામ્પલ આપું, તો તમે એક્ઝામ આપો જ છો, હે ને? યસ, તો અમે એ તપાસીએ છીએ કે અમે શીખવડાવ્યું છે એ તમને કેટલું આવડ્યું છે, રાઈટ? તમે કેટલું સમજી શક્યા છો, ઓકે, એમાં તમારું પણ સ્વમૂલ્યાંકન થાય છે કે તમે કેટલું ગ્રહણ કરી શક્યા અને એક્ઝામમાં કેટલું લખી શક્યા। ગોટ ઇટ? એટલે કે સ્વમૂલ્યાંકન કરવું એટલે કે પોતાનું મૂલ્ય આંકવું, પોતાની જાતની તપાસણી કરવી। હવે આગળ જોઈએ સ્ટોર। સ્ટોર એટલે કે જાત જાતનો સામાન વેચવાની દુકાન, જ્યાં ઘણી બધી વસ્તુઓ મળતી હોય। ગોટ ઇટ? સ્ટોર એટલે કે દુકાન। હવે આગળ જોઈએ મંજૂરી। આ તો તમને ખ્યાલ જ છે, તમે રોજ પરવાનગી માગો છો, ક્યારે ક્યારે? તો કે જ્યારે તમે વર્ગખંડની અંદર આવો છો ત્યારે શું કહો છો? યસ, મે આઈ કમ ઇન મેમ, મે આઈ કમ ઇન સર। તમે સીધે સીધા અંદર નથી આવી જતા, પણ શું કહો છો? યસ, મંજૂરી માગો છો, પરવાનગી માગો છો, રજા માગો છો। ગોટ ઇટ? એટલે કે મંજૂરી એટલે પરવાનગી। હવે આપણે આગળ જોઈએ સ્પીકર ફોન, એટલે કે અવાજ ફેંકતું, સંભળાવતું અલગ સાધન, રાઈટ? જ્યારે તમે આ લેન્ડલાઈન નંબર જોયો હશે ફોન આવો, હે ને? હવે તમે એનું સ્પીકર ઓન કરો એટલે તમને અવાજ સંભળાય સામેથી, ઓકે? તો સ્પીકર એટલે શું? તો કે અવાજ ફેંકતું, સંભળાવતું અલગ સાધન। હવે આગળ જોઈએ ગ્રાહક, એટલે કે વસ્તુ ખરીદનાર। સે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો, મોલમાં જાઓ છો, શાકભાજી લેવા જાઓ છો કે કોઈ દુકાન પર જાઓ છો, તમારે વસ્તુ ખરીદવી છે એટલે તમે શું બનશો? ગ્રાહક, એટલે કે વસ્તુ ખરીદનાર। ગોટ ઇટ? ચાલો હવે આગળ જોઈએ યસ, આજીજી। આજીજી યાની વિનંતી, પ્રાર્થના, ઓકે? તમે કહો છો ને પ્લીઝ મેડમ હવે એકવાર જવા દો ને, બીજી વાર આવું નહીં કરું, હા મેડમ પ્લીઝ એકવાર જવા દો ને, બીજી વાર આવું નહીં કરું, આને શું કહેવાય? આજીજી કરી કહેવાય, વિનંતી કરી કહેવાય, રાઈટ? તમે પ્રેયર કરો છો ગોડને ત્યારે પણ તમે શું કરો છો? તો કે આજીજી કરો છો, ગોડને વિનંતી કરો છો કે મારી પ્રેયર સાંભળી લ્યો, મારી પ્રાર્થના સાંભળી લ્યો। તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા શબ્દાર્થ શીખ્યા? તો કે સ્વમૂલ્યાંકન, સ્ટોર, મંજૂરી, સ્પીકર ફોન, ગ્રાહક અને અંતમાં આજીજી। ગોટ ઇટ?
તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણા ચેપ્ટર તરફ આગળ વધીએ. મિત્રો તમને લોકોને શબ્દાર્થની સમજૂતી સારી રીતે મળી ગઈ હશે, ગોટે? હવે જ્યારે આપણે આપણી ભૂતકથા શરૂ કરીએ ત્યારે તમે એના અર્થ સારી રીતે સમજી શકશો. ચાલો હવે આપણે રૂઢિ પ્રયોગનો અર્થ જોઈ લઈએ. વાત સ્પર્શી જવી એટલે કે વાતની અસર થવી. વાત સ્પર્શી જવી એટલે કે વાતની અસર થવી. વિદાય લેવી એટલે કે જવા માટે છૂટા પડવું. ગોટ ઈટ? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 9 અને 10 પરની સમજૂતી મેળવીએ. પહેલા આવી જાઓ તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર 9 પર. પરદેશની વાત છે. પરદેશ એટલે વિદેશ, રાઈટ? ભારતની બહારનો દેશ એને શું કહેવાય? વિદેશ, પરદેશ. ત્યાં એક સ્ટોરમાં, સ્ટોર યાદ આવ્યું? યસ, દુકાન જ્યાં વિવિધ સામાન મળતો હોય. પરદેશની આ વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે તેને નમ્રતાથી વાત કરી. નમ્રતાથી એટલે વિનયપૂર્વક. તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. પબ્લિક ફોન યાદ આવ્યું? યસ, યાદ આવી ગયું ને? ઓકે, ક્યાંની વાત છે? તો કે પરદેશની વાત છે. એક સ્ટોરની અંદર એક યુવાન દાખલ થાય છે અને ત્યાંના દુકાનદારને વિનયપૂર્વક એ પબ્લિક ફોન વાપરવાની મંજૂરી એટલે કે પરવાનગી માંગે છે. દુકાનદારે હા પાડી. યુવકના હાથ કેવા હતા? તો કે મેલા ગયેલા હતા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. ચલો તમે પિક્ચરમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, દેખાય છે તમને પિક્ચરની અંદર તમારી બુકના? યસ, યુવક છે એ પબ્લિક ફોનનો યુઝ કરે છે, રાઈટ? અને કેના ઉપર રાખે છે? તો કે સ્પીકર ઉપર રાખે છે. જો દુકાનમાં કોઈ હાજર નથી એટલે પેલો દુકાનદાર છે એ ધ્યાનપૂર્વક એની વાત સાંભળતો હોય, કેમ કે ત્યાં નીરવ શાંતિ હોય, કોઈ જાતનો અવાજ થતો ન હોય. યુવક જેને ફોન લગાડે છે સામે કોણ એ ફોન રિસીવ કરે છે? તો એક સ્ત્રી એ ફોન રિસીવ કરે છે અને બંને જણા વાતચીત કરે છે. યુવકે કહ્યું, મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? લોન યાદ આવ્યું? યસ, ઘર બગીચા કે ઓફિસની આગળ ઉગાડવામાં આવતું ઘાસ, રાઈટ? ઘર બગીચા કે દુકાનની આગળ ઉગાડવામાં આવતું ઘાસ. એટલે યુવક કહે છે કે હે મેડમ, સન્નારી, મેડમ એટલે સન્નારી, તમે મને તમારે ત્યાં આ ઘાસ નું કામ કરવા માટે રાખી શકો છો? ઘાસ તો ઉગાડ્યું છે પણ ક્યારે કેવું કામ કરવાનું હોય? તો કે જે વધારાનું ઘાસ ઉગી નીકળ્યું હોય તેને કાપવાનું હોય, બરાબર, તેને સમતલ બનાવવાનું હોય, વ્યવસ્થિત કરવાનું હોય, એવા કામ માટે પોતાને ત્યાં રાખવાનું કહે છે. સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં એક માણસ રાખી લીધેલ છે. યુવક બોલ્યો, મેડમ અત્યારે તમારે ત્યાં જે માણસ રાખેલ છે એ જે પગાર આપતા હોય એના કરતા હું અડધા પગારમાં લોન કાપી આપીશ. પેલો યુવક પેલી સન્નારીને કહે છે કે મેડમ તમે જે માણસને રાખ્યો છે એ માણસ કરતા હું એના અડધા પગારમાં તમારું લોન કાપી આપવાનું કામ કરીશ. ઠીક છે, પણ મને તમારે ત્યાં રાખી લ્યો. ચલો પેજ નંબર 10 પર આવી જાઓ. સામેની છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. એનો મતલબ શું થયો? કે જે માણસ એને ત્યાં કામ કરી રહ્યો છે કેવી રીતે કરી રહ્યો છે? તો કે ખૂબ જ સારી રીતે કરી રહ્યો છે, એટલે કે મને એના તરફથી કોઈ ફરિયાદ નથી, રાઈટ? એ બહુ વ્યવસ્થિત કામ જ કરે છે. યુવકે કહ્યું, મેડમ લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને તે માટે હું કોઈ જ પ્રકારની વધારાની રકમ નહીં લઉં. ચલો પેલો યુવક આજીજી કરે છે, વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે પેલી સન્નારીને
કે પેલા યુવકને તમે જે પગાર આપો છો એનાથી હું અડધા પગારમાં કામ કરીશ, છતાં પેલી સ્ત્રી શું કહે છે કે મેં જે માણસ રાખ્યો છે એનાથી મને ખૂબ સંતોષ છે, કેમ કે મને એના તરફથી કોઈ જ ફરિયાદ નથી, એ ખૂબ સારું કામ કરે છે. તો પછી પેલો યુવક કહે છે, એટલું જ નહીં, લોન કાપવાનું જ નહીં, પણ હું તમારા ઘરની આજુબાજુમાં જે બી કંઈ કચરો થયો હશે તે પણ સાફ કરી આપવાનું કામ કરીશ, રાઈટ? આના ઉપરથી તો એવું લાગતું હોય છે ને તમને કે પેલા યુવકને ખૂબ જ કામની જરૂર છે, પણ જુઓ આગળ શું રહસ્ય ખુલે છે. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે, હું એના કામથી ખૂબ જ ખુશ છું. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે કે યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદાર ફરી એકવાર આભાર માનીને જવાની તૈયારી કરતો હતો, એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યું. એની બધી વાતચીત સાંભળી એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ કરવાની ના પાડી, છતાં યુવકના ચહેરા પર શું હતું તો કે બિલકુલ નિરાશા નહોતી, એ જરાય ઉદાસ નહોતો. ટૂંકમાં એની એક કુમારી એને સ્પર્શી ગઈ. ચલો પહેલા જ વાત આવી ગઈ હતી કે સ્ટોરની અંદર કોઈ જ નહોતું અને પેલો યુવક છે એના હાથ ગંદા હોવાને કારણે એ સ્પીકર પર વાત કરી રહ્યો હતો, એટલે દુકાનદાર એની વાતચીત ધ્યાનથી સાંભળતા હતા. પરંતુ દુકાનદારને નવાઈ લાગે છે કે પેલી સ્ત્રી કામ આપવાની ના પાડે છે, છતાં પણ પેલો યુવક ખૂબ જ ખુશ છે, એ બિલકુલ નિરાશ નથી, એનો ચહેરો ખૂબ જ હસતો છે અને એ હસતા હસતા બહાર નીકળે છે. આ કુમારી જે છે એ કોને સ્પર્શી જાય છે તો કે દુકાનદારને સ્પર્શી જાય છે. ચલો આગળ જોઈએ. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ છે, એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું, બોલ તું મારી સાથે કામ કરીશ? ચલો દુકાનદાર શું કહે છે કે પેલી સ્ત્રીએ ભલે તને ના પાડી કામ કરવા આપવાની, મને તારી આ વાત બહુ સ્પર્શી ગઈ, પેલી સ્ત્રી ના પાડે છે છતાં પણ તું ખુશ છે ને નિરાશ થતો નથી, તારી અંદર શું છે તો કે આનાથી વધારે આગળ જવાની તારી અંદર કોઈ જાતની ઘેલછા હોય એવું મને થાય તો જ એને એનો ગુણ સ્પર્શી ગયો હોય ને, હે ને? કેમ કે બિલકુલ ઉદાસ નથી, એનો મતલબ એમ થયો કે વધારે પ્રયત્ન કરશે બીજી કોઈ જગ્યાએ કામ મેળવવાની, રાઈટ? તો દુકાનદાર એમ કહે છે કે પેલી સ્ત્રી ભલે ના પાડે પણ હું તને મારે ત્યાં કામ આપવા મંજૂર રાજી છું, બોલ તું મારે ત્યાં કામ કરીશ? પેલા યુવકે હસતા હસતા ના પાડી. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. જુઓ અત્યાર સુધી એ શું કરતો હતો તો કે સ્પીકર ફોન ઉપર પેલી સ્ત્રી પાસે કામ માંગી રહ્યો હતો, હવે જ્યારે દુકાનદાર એને કામ આપી રહ્યો છે ત્યારે હસતા હસતા ના પાડી દે છે. થોડી વાર તમે બી વિચારો જોઈએ, શા માટે ના પાડી હશે યુવકે? યસ, એ યુવક છે ને એ પોતાનું સ્વમૂલ્યાંકન કરી રહ્યો છે. આપણી બીજી ભૂતકથાનું નામ જ છે સ્વમૂલ્યાંકન, કેવી રીતે જોયું. દુકાનદારને અત્યંત નવાઈ લાગી, એણે કહ્યું, પણ દીકરા હમણાં તો પેલી સ્ત્રી પાસે તું કામ માંગી રહ્યો હતો અને હવે હું તને કામ આપી રહ્યો છું તો તું ના પાડી રહ્યો છે, બરાબર? આ જે કરતો હતો કામનું તું જોઈતો તો પછી શા માટે કરતો હતો? પેલો દુકાનદાર પેલા યુવકને કહે છે, હમણાં તું પેલી સ્ત્રી પાસે ગણગણતો હતો, વિનંતી કરતો હતો, પ્રાર્થના કરતો હતો કામ મેળવવા માટે, હવે હું સામે ચાલીને તને કામ આપું છું તો તું હસતા હસતા ના પાડી રહ્યો છે, તો તારે કામ જોઈતું જ નહોતું તો આવી રહી વિનંતી શા માટે કરતો હતો? વળી પાછો યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું એ જ એ મેડમને ત્યાં કામ કરું છું. ચાલો પેલી મેડમ સન્નારી સ્ત્રી જે યુવકની વાત કરી રહી હતી માણસની, એ માણસ બીજો કોઈ નથી, હું જ છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. દુકાનદાર એક નિર્દોષ સ્મિત આપીને એને વિદાય આપી. દુકાનદાર એને જતો જોઈ રહ્યો ને ક્યાંય સુધી યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. બિરદાવવું એટલે ગુના વખાણ કરવા, કે તેની કદર કરવી. જો
જોયું સ્વમૂલ્યાંકનની કેવી રીત છે? એ યુવક જ પેલી સ્ત્રીને ત્યાં કામ કરતો હતો, પણ એ જાણવા માંગતો હતો કે પેલી સ્ત્રી છે એ મારા કામથી ખુશ છે કે નહીં, હું જે કામ કરું છું એને ગમે છે કે નહીં, હું શું સારું કામ કરું છું કે નહીં, રાઈટ? આપણે પણ આપણું સ્વમૂલ્યાંકન કરવું જોઈએ. કેવી રીતે? તમે જ્યારે કોઈ ચેપ્ટર રીડ કરી રહ્યો છો, રાઈટ, એ તમને બરાબર સમજાઈ ગયું છે કે નહીં એની બીજા સાથે ચર્ચા કરો, અથવા તો ટૂંકમાં તમે એ ચેપ્ટરનો સાર લખો તમારી બુકની અંદર, તો તમને ખ્યાલ આવશે કે તમને આ ચેપ્ટર સમજાણું કે નહીં. સે ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે આ વિડીયો દ્વારા આ ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કરી લીધો, હવે તમારે શું કરવાનું છે? તો તમારે ટૂંકમાં એ ચેપ્ટરનો સાર લખવાનો છે. તો તમે તમારી જાતે સમજશો કે મને આમાંથી કેટલું ગ્રહણ થયું છે, રાઈટ? પછી બીજી બધી ઘણી રીત હોઈ શકે. સે ફોર એક્ઝામ્પલ, ગર્લ્સ હોય તો મમ્મી એને લોટ બાંધતા શીખવાડશે. એ શીખી ગયા પછી શું કરશે? તો એ 2-3 વાર એ લોટ બાંધવાનો પ્રયાસ કરશે, એટલે કે પોતાનું સ્વમૂલ્યાંકન કરશે કે મને કેટલું આવડે છે, કેવી રીતે હું આમાં આગળ વધી શકું, રાઈટ? તો આ થઈ સ્વમૂલ્યાંકનની રીત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આખો ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બંને બોધકથામાંથી આપણને શીખ મળે છે. એક તો આપણા કામ પરથી નિષ્ઠા, રાઈટ, સચોટતા, લગન, અને બીજું આપણી સ્વમૂલ્યાંકનની રીત. આપણે હંમેશા આપણી અંદર કેવી આવડત છે, આપણે કેટલું શીખ્યા છીએ, એ આપણે જરૂરથી મૂલ્ય આપવું જ જોઈએ. ગોટિટ? જો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર પછી તમને એક વર્કશીટ આપવામાં આવશે, રાઈટ? પરંતુ એ પહેલા બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરી તમને વર્કશીટ લખવામાં સરળતા રહે. ચલો ફટાફટ રીકેપ કરી જઈએ. બીજું જે બોધકથા છે તેનું નામ શું છે? કે સ્વમૂલ્યાંકન. ક્યાંની વાત છે? તો કે પરદેશની. પેલો યુવક પેલી સ્ત્રીને શા માટે ફોન કરે છે? તો કે પેલો યુવક એ સ્ત્રી પાસેથી કામ મેળવવા માટે ફોન કરે છે. યુવક સ્ત્રીને ક્યાં કામની માંગણી કરે છે? યુવક ઘરની આગળના લોન કાપી આપવાની માંગણી કરે છે. સ્ત્રી શા માટે એને કામ આપવાની ના પાડે છે? તો સ્ત્રીના ઘરે જે માણસ કામ કરતો હતો એના કામથી એને સંતોષ હતો, એટલા માટે એ ના પાડે છે. દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો? તો કે દુકાનદારને યુવકનો ખુમારીનો ગુણ સ્પર્શી ગયો. ગોટ ઇટ? ઓકે. યુવકે જે સ્વમૂલ્યાંકન કર્યું એ કેવું હતું? તો કે ખૂબ જ સરળ અને સુંદર હતું. શું આપણે આવું મૂલ્યાંકન કરવું જોઈએ? હા, કરવું જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર પછી તમને એક વર્કશીટ આપવામાં આવશે. તમારે તે વર્કશીટ તમારી બુકની અંદર સુંદર હેન્ડરાઇટિંગ, વિષય, વિષયાંક, તારીખ, ચેપ્ટર નંબર, ચેપ્ટરનું નામ લખી સુંદર અક્ષરેને કમ્પ્લીટ કરવાની છે, અને સાથે સાથે લર્ન પણ કરવાનું છે, કેમ કે લાઈવ લેક્ચર શરૂ થઈ ગયા છે. તો દીદી તમને એમાં ક્વેશ્ચન આન્સરિંગ પણ કરી શકે છે. ગટિત? ફરી મળીશું નવા વિચારો અને નવા અધ્યાય સાથે. ત્યાં સાથે હું રજા લઉં છું. બાય બાય. થેન્ક યુ.